આજે મહાશિવરાત્રીનું મહાપર્વ ખાસ કરીને શિવભક્તોમાં આજે આજનો દિવસ એક વિશેષ મહિમા જોડાયેલો છે. ખાસ કરીને અમદાવાદમાં કેવો માહોલ શિવાલયોમાં જોવા મળી રહ્યો છે. ચકુરેશ્વર મહાદેવ જે પુરાણિક મંદિર કહેવામાં આવે છે, અહીંયા બહાર શિવલિંગ ના જ્યોતિર્લિંગ બનાવવામાં આવે છે. અલગ અલગ ખાસ કરીને ભક્તો જે બીજી જ્યોતિર્લિંગ ના દર્શન ના કરી શકતા હોય ત્યાં પુરાણિક મંદિર માં એક સાથે જ બહાર જ્યોતિર્લિંગ ના દર્શન કરી શકતા હોય છે. તે માટે મંદિર નું મહત્વ ખાસ રહેલું છે, જેને લઈને ભક્તો અહીંયા સવારથી જ મોટી લાઈન માં જોડાયેલા છે અને ભક્તો જે દર્શન નો જે લાવો છે તે લઈ રહ્યા છે. અને ખાસ કરીને મંદિર આગળ પોલીસ ના જે જવાનો છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે કે કોઈ ભક્તો ની અંદર તકરાર ના થાય, તેમજ કોઈ ઘટના ના બને. પોલીસ જવાનો પણ અહીંયા આવ્યા છે. કેટલા ભક્તો છે તેની પાસે આપણે જઈશું, તેમનું શું કેવું થાય છે તેમનું પૂછીશું. આજે શિવરાત્રી છે, ખાસ કરીને દર્શન કરવા આવ્યો છે, કેટલા વાગ્યાના લાઈન માં ઉભા છો, શું કહેશો? 7:30 વાગે છે લાઈન માં લઉં છે. અહીંયા આગળ છે અને આ બાજુ અભી આવ્યો છે, અહીંયા પહોંચ્યો છે. બીજા કેટલા ભક્તો છે તેમની પાસે જઈશું, તેમનું શું કેવું થાય છે, તેઓ શું કહી રહ્યા છે આપની પાસે આવે. સાહેબ શિવરાત્રી છે, ખાસ કરીને કેટલા વાગ્યા લાઈન માં ઉભા છો અને શું કહેશો આ ભક્ત? કેવું મંદિર દર્શન કરી કેવો લાવો લઈ રહ્યા છે, શું કહેશો? 8 વાગ્યા ના લાઈન પર, 8 વાગ્યા નથી અત્યારે, 1 કલાક, 1.25 કલાક થયો, 1.25 કલાક લાઈન દર્શન કરવા, ભગવાન ના દર્શન કરવા આવ્યા છે પુરાના. ખાસ કરીને અહીંયા જે ભક્તો છે, ખાસ કરીને શિવજી નો જે અત્યારે જે દર્શન નો લાવો લઈ રહ્યા છે, ખાસ કરીને ભક્તો અત્યારે જે શિવજી ના જે ભક્તો છે, ખાસ કરીને દેવના દેવ જે મહાદેવ કહેવાય છે તેમના દર્શન નો લાવો લઈ રહ્યા છે. અને સવારથી જે લાઈન માં ઉભા છે, લગભગ 1-2 કલાક સુધી આ લોકો લાઈન માં રહ્યા અને ત્યારબાદ તેમનો દર્શન નો લાવો મળ્યો. જી યશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મહાશિવરાત્રી નું મહાપર્વ, મંદિરોમાં પણ વિશેષ પૂજન અર્ચન થતું હોય છે, તો ખાસ કરીને મંદિરમાં કેવા પ્રકારના આયોજન હાથ ધરવામાં આવ્યા છે? જે ચોક્કસથી અંકુર અત્યારે જે મંદિરની જો વાત કરવામાં આવે તો મંદિરમાં ભજન કીર્તન જે માહોલ, ભક્તિમય માહોલ ઉભો કરવામાં આવ્યો, ત્યારબાદ રાત્રિ દરમિયાન અહીંયા આગળ જે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભક્તો માટે ખાસ કરીને જે પ્રસાદ નો જે લાવો છે, ભાંગ ખાસ કરીને ભાંગનો પ્રસાદ સાંજે પીરસવામાં આવે છે. ત્યારબાદ અહીંયા ભજન કીર્તન નું પણ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. તો જે ભક્તો જે છે તે શિવજીની, ખાસ કરીને શિવરાત્રી એટલે આજની જે રાત્રિનું જે મહત્વ છે તેને લઈને ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું છે. અને ભક્તો જે છે મોટી સંખ્યામાં સવારથી જ અહીંયા ઉમટ્યા છે, રાતે પણ લગભગ હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવશે અને જે ભજન કીર્તન નો જે લાભ છે તેમાં શિવજીના જે દર્શન નો લાભ છે તે દર્શન નો લાભ લઈ શકશે. જી અંકુર. જી યશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક પ્રસાદનું પણ ખાસ કરીને આજના દિવસે મહત્વ મહાદેવને ચડાવવા માટેનું હોય છે, તો મંદિર દ્વારા કેવા પ્રકારનું આયોજન પ્રસાદને લઈને? ચોક્કસ અંકુર, જે ભક્તો જે તે સવારથી જ લાઈન માં છે, ખાસ કરીને જે તેઓ દૂધ જે શિવજીને દૂધ ચડાવતા હોય છે, ખાસ કરીને દૂધની સાથે 17 જે શાકભાજી કહેવામાં આવે છે તે પણ અહીંયા ભક્તો ચડાવતા હોય છે. હવે જે 12 જ્યોતિર્લિંગ જે છે ત્યાં આગળ હું આપને બતાવીશ, જે પ્રમાણે ભક્તો અહીંયા આગળ સવારથી જ લાઈન માં ઉભા હોય છે, દૂધથી જે શિવજીને ખાસ કરીને અભિષેક કરતા હોય છે, તેમજ બિલીપત્ર છે તે બિલીપત્ર ચડાવતા હોય છે. અને ખાસ કરીને જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા હોય છે, જે દૂધ ખાસ કરીને શિવજીને દૂધ જે ચડાવવામાં આવતું હોય છે, ખાસ શ્રાવણ મહિના તેમજ આ શિવરાત્રીનો પર્વ છે, તો શિવરાત્રી ખાસ કરીને કાળા તલ છે, બિલીપત્ર છે, તેમજ ફૂલ જો જે તેમજ જે શાકભાજી છે, ખાસ કરીને સક્કરિયા છે, દૂધથી જે જલાભિષેક થતો હોય છે, 12 જે જ્યોતિર્લિંગ અહીંયા બતાવવામાં આવ્યા છે. ત્યાં 12 જ્યોતિર્લિંગ ની અંદર અલગ અલગ પ્રકારના જે જ્યોતિર્લિંગ હોય છે, ખાસ કરીને આપણે જે 12 જ્યોતિર્લિંગ કહેવાય છે તેનું એક મહત્વ રહેલું છે. તે અલગ અલગ જ્યોતિર્લિંગ નો પણ લોકો દર્શન નો લાવો લઈ રહ્યા છે. જે સવારથી જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે, તે ભક્તો દ્વારા ખાસ કરીને શિવજીને મનાવવાનું કરેલ છે કે તમે દર્શન નો લાવો છે તે લઈ રહ્યા હોય છે. અને જે પોતાનું જે મનોકામના હોય છે, પોતાની જે માનતા હોય છે તે માનતા હોય છે. અને શિવરાત્રીનું જે મહત્વ છે, ખાસ કરીને તેની અંદર જે શિવજીનો જે દર્શન નો જે લાભ છે તેવો મોટી સંખ્યામાં અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને શિવજીનો દર્શન નો લાભ લઈ રહ્યા છે. જી અંકુર. જી યશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.